નમસ્કાર દર્શક મિત્રો, હું જિગર બારોટ. આપનું અમારી યુટ્યુબ ચેનલ એક પહેલ ફાઉન્ડેશન પાટણમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે જાણીશું. આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે રૂપિયા 1,20,000થી લઈને 1,49,910 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ કયા માધ્યમથી અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણે જોઈએ ડોક્ટર આંબેડકર આવાસ યોજના. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2023નો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની હોય છે. તો જોઈએ આ યોજનાઓનો ઉદ્દેશ્ય શું છે. તો ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો હેતુ, તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના એટલે કે SC શિડ્યુલ કાસ્ટ જ્ઞાતિના ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને ડોક્ટર આંબેડકર આવાસ યોજના આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ, તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ 3 હપ્તામાં 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રથમ હપ્તામાં 40,000 સહાય આપવામાં આવે છે, ત્યારબાદ બીજા હપ્તામાં 60,000 અને ત્યારબાદ ત્રીજા હપ્તામાં 20,000 મળવાપાત્ર થાય છે. ડોક્ટર આંબેડકર આવાસ સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગાનો લાભ પણ મેળવી શકે છે. લાભાર્થીએ મનરેગા હેઠળ આવાસ બાંધકામ માટે 70 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે, જેમાં રૂપિયા 17,910ની સહાય તાલુકા પંચાયત નરેગા બાંધ તરફથી મેળવી શકે છે. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000ની સહાય મળવાપાત્ર છે. શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે. આંબેડકર આવાસ મેળવવા માટેની પાત્રતા, તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ હેઠળ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર છે. તો સૌ પ્રથમ લાભાર્થીનું આધાર કાર્ડ, બીજા નંબરમાં એમનું રેશન કાર્ડ, ત્યારબાદ જાતિનો દાખલો, ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ત્યારબાદ લાભાર્થીના રહેણાંકનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો, જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, હકપત્ર જે લાગુ પડતું હોય, ત્યારબાદ લાભાર્થીના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, પતિના મરણનો દાખલો જો વિધવા ઉમેદવાર હોય તો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો, ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટીકમ મંત્રી સાહેબ શ્રી સહી સિક્કાવાળી, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, ત્યારબાદ લાભાર્થીના મકાન બાંધકામ ચિઠ્ઠી અને અગાઉ કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધો નથી તે અંગેનું સોગંદનામું. કેવી રીતે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની અરજી કરવી, હાઉ ટુ એપ્લાય? તો સૌ પ્રથમ ગૂગલ સર્ચ કરીને તેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે, જેમાં ડાયરેક્ટર શિડ્યુઅલ કાસ્ટ વેલફેર પેજ પર ક્લિક કરવાનું રહેશે.
जो तमे ई समाज कल्याण रजिस्ट्रेशन न करेलू हो तो न्यू यूजर प्लीज रजिस्टर हियर पर क्लिक करवानू रहेशे, जेमा तमारे नाम, जाति, मोबाइल नंबर, पासवर्ड तथा कैप्चा कोड नाखीने अकाउंट बनावानू रहेशे। नवू अकाउंट बन्या बाद सिटीजन लॉगिन पर क्लिक करवानू रहेशे, जेमा जे तमे अगाउ यूजर आईडी बनावी तो ये यूजर आईडी नो पासवर्ड अने ये यूजर आईडी अने कैप्चा कोड आपीने एना आधारे तमे एमां लॉगिन करवानू रहेशे। त्यारबाद सिटीजन लॉगिन में अंबेडकर आवास योजना पर क्लिक करवानू रहेशे, त्यारबाद एमां पोतानी व्यक्तिगत माहिती भरवानी रहेशे, त्यारबाद घर विहोणा के रहेवा लायक घर नथी तेनी माहिती भरवानी रहेशे। घरे तमाम माहिती भराई गया बाद माग्या मुजबना डॉक्यूमेंट अपलोड करवाना रहेशे। तमाम डॉक्यूमेंट अपलोड थया बाद माहिती एक वार ध्यानपूर्वक चकासीने सेव पर क्लिक करवानू रहेशे। फाइनल कन्फर्म थया बाद प्रिंट काढी रहेवानी रहेशे। प्रिंट एप्लिकेशन साथे तमाम डॉक्यूमेंट जोड़ीने जिल्लानी कचेरी खाते अरजी जमा करवानी रहेशे। तो दर्शक मित्रों, आ हती आपणी डॉक्टर आंबेडकर आवास योजना। अने आवा योजनाकीय वीडियो जोवा माटे अमारी यूट्यूब चैनल एक पहल फाउंडेशन पार्टनर ने लाइक, शेयर अने सब्सक्राइब कर दो। अने धन्यवाद। जय भारत।